السلام عليكم ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم چرتا سورج نجم آپرو پروگرام پر چرتو جائے چھے آج اپنے کوئز ماہ رمضان نا تیرما کاریکرم نی اندر پرویش کری رہیا چھئے تیر تاریخ تیر رجب نا اپنا پہلا امام امیر المومنین حضرت علی ابن ابی طالب علیہ السلام نی ولادت تھئی چھے ایام البیز جنے کیوام آوے چھے کہ در مہینہ نی ترن تاریخو بہو مبارک چھے એ પણ 13 તારીખ થી શરૂ થાય છે 13 14 અને 15 જેમાં રોઝા રાખવા ઘણો સવાબ રાખે છે માય મુબારક રમઝાન ની તો વાત ન થાય કારણ કે તો રમઝાન ના રોઝા તો વાજીબ હોય છે પણ એની 13 14 અને 15 મી તારીખ માટે બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે એ બહુ જ મુબારક પવિત્ર અને બરકતવાળી રાત છે તો અય્યામુલ બૈઝ એ બરકતવાળી રાતો એ રોશન રાતો દેનવી રેસ્પ્લોન્ડિસાંત ઉજુરને ભ્રિયાંત એ દિવસોની અંદર દુઆએ મુજીર ખાસ પડવાની તાકીદ થઈ છે દુઆએ મુજીર હર વખત પડવામાં આવે તો એનો ઘણો ફાયદો છે એમાં બીમારીને દૂર કરે છે કર્જને અદા કરે છે એમાં ગરીબીને હઠાડી દે છે તવંગરી લઈ આવે છે ગમને નાબૂદ કરે છે આ દુઆએ મુજીરની આ તાકાત છે અને ખાસ કરીને માહે મુબારક રમઝાનના 13 14 15મી તારીખના આ દુઆ જો પડવામાં આવે તો એના બધા ગુનાઓ માફ થઈ જાય છે ભલે પછી વરસાદના ટીપાની બરાબર ગુનાઓ હોય કે ઝાડોના પાંદડાઓની બરાબર હોય કે રણની રેતીને લગતા હોય યા તો વહેતી નદીના પાણી જેટલા ગુનાઓ હોય પણ તે માફ કરે છે અલ્લાહ તે ગુનાઓને અને તે છે દુઆએ મુજીર કે જે તમને મફાતીઉલ જિનાનની અંદર મળી આવશે એમાં વારંવાર આવ્યા રાખે છે કે યા રહમાનુ અજીરના મિનન્નારે યા મુજીર યા કરીમો અજીરન મિનન્નાર યા મુજીર યા કુદ્દુસો યા સલામો યા માલિકો એવી રીતે અલ્લાહના નામ એક પછી એક આવ્યા રાખે છે અને સાથે એ હોય છે કે અજીરન મિનન્નાર યા મુજીર હે અલ્લાહ તું પનાહ દેવાવાળો છે તું અમને પનાહ આપ આશરો આપ અમને એ જગ્યા આપ કે જ્યાં અમને રાહત શાંતિ અને અમાન મળે અજીરના મિનન્નારે યા મુજીર આગથી અમને નજાત આપ આગથી અમને પના આપ કારણ કે પના આપનાર તું પોતે જ છો આ દુઆ આ અયામુલ બૈસ 13 14 15 તારીખ માય રમઝાનના ખાસ પડવામાં આવે તો આ સવાબ અને ફાયદો રાખે છે બસ મારી વાતને વધુ ન લંબાવતા તરત જ પહેલા સવાલની અંદર હું દાખલ થઈ જાઉં છું પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે કુરાને શરીફનો કયો તે સૂરો છે કે જે અહલે બેત અલૈહિમુસલામની શાનમાં નાઝિલ થયો છે એટલે પંજતને પાક અલૈહિમુસલામ અહલુલ બેત રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જે છે એની શાનમાં એના વખાણમાં એ કસીદો બનીને સૂરો આવ્યો છે તે કયો સૂરો છે 114 સૂરાઓમાંથી કુરાનની અંદર યા તો સૂરે જુમઆ છે યા તો સૂરે અલહમદ છે યા તો સૂરે અદ્ધહર જે એક હલ અતાના નામથી પણ ઓળખાય છે આ ત્રણ સૂરાઓમાંથી કયો સૂરો છે એ નો જવાબ તમારા હાથમાં મૂકવામાં આવે છે જવાબ તો તમને જરૂર મળી ગયો હશે તે છતાં હું તમને આપું છું તે કોઈ સૂરો નથી બીજો કોઈ સૂરો સિવાય કે સૂરે અદ્ધહર જેનું એક બીજું નામ છે સૂરે હલ અતા અને ત્રીજું પણ નામ છે સૂરે ઇન્સાન બીજો સવાલ થઈ રહ્યો છે કે કુરાને શરીફ કુરાને હકીમ ની અંદર 114 સૂરાઓ છે તેમાંથી એક સૂરો એ છે કે જે શફા આપનાર છે જેને કહેવાય છે સૂરતુ શફા એ કયો સૂરો છે શું સૂરે અલ યાસીન છે
સૂરે અલ ઇખલાસ જે કુલ હુવલ્લાથી ઓળખાય છે, યા તો સૂરે અલ હમદ જેનું એક બીજું નામ છે સૂરે ફાતેહા, એટલે અલહમદનો સૂરો છે. આ ત્રણ સૂરામાંથી કયો સૂરો છે જેનો જવાબ તમે આપશો? જવાબ તમારા હાથમાં છે, સામે પણ લખીને મેં આપ્યો છે. તે સૂરે અલહમદ છે કે જેને દરેક બીમારી માટે શિફા આપનાર કહેવામાં આવે છે, જેથી એનું નામ જ છે સૂરતુ શફા. અગર પાણી ઉપર 70 વખત આ સૂરે અલહમદ બીમારની શિફાની નિયતથી પડવામાં આવે અને બીમારને પીવડાવવામાં આવે તો મોત સિવાય દરેક બીમારીમાંથી તે શિફા આપે છે. હવે તમારી સામે ત્રીજો સવાલ પેશ થઈ રહ્યો છે. કુરાને શરીફની અંદર સર્વેને માલુમ છે કે 114 સૂરાઓ છે, નાના મોટા કુલ મળીને તે સંખ્યામાં છે. હવે જ્યારે આપણે કુરાન ખાની કરીએ ત્યારે આપણે દરેક રૂકુની અંદર વધુમાં વધુ પડવામાં લે અને રૂકુની અંદર રૂકુમાં રોકાવવા મળે છે. દરેકને એક રૂકુ મળે, ત્યાં ઊભો રહી જાય ને બીજો શરૂ કરે. તો આ ઉભવાની જે જગ્યા છે, એક નિશાની છે, તેને રૂકુ કહેવામાં આવે છે. તો આખા કુરાને શરીફની અંદર કેટલા રૂકુ છે એ તમે બતાવશો. તમને અમુક સંખ્યા સામે આપવામાં આવી છે, 651, 601, 557. એ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા બરાબર છે? તમારી સામે જે જવાબ મૂકવામાં આવ્યો છે તે તેનો જવાબ છે 557 રૂકુ બતાવવામાં આવ્યા છે અને કોઈ લોકો 561 પણ બતાવે છે, એનાથી વધુ નથી. હવે આપણે ચોથા સવાલમાં દાખલ થઈ રહ્યા છીએ. સવાલ જુદો જ છે. કુરાને શરીફના 114 સૂરાઓ છે, એની શરૂઆત કોઈ પણ રીતે થાય છે, પણ એવા 5 સૂરાઓ છે કે જે અલહમદુલિલ્લાહથી શરૂ થાય છે. જ્યારે આપણે આ સૂરાને પડીએ તો સૌથી પ્રથમ આયત જે હોય બિસ્મિલ્લાહ રહમાન રહીમ, પછી તરત જ અલહમદુલિલ્લાહ થી એ સૂરો શરૂ થતો હોય છે. તો એવા 5 સૂરાઓ છે, એ તમે બતાવશો કે ક્યા 5 સૂરાઓ છે? મારા બચ્ચાઓ, આ સવાલ સાંભળીને નિરાશ નહીં થઈ ગયા હોય, કારણ કે અગર બધા જવાબ તેમને ન મળ્યા હોય તો એક જવાબ તો જરૂર મળ્યો હશે. દરેકને એક જવાબ મળ્યો હશે, કારણ કે સૂરે અલહમદ જે આપણે પડીએ છીએ એ અલહમદુલિલ્લાહી રબ્બિલ આલમીનથી શરૂ થાય છે, તો એમાં અલહમદુલિલ્લાહ આવે છે. તો પહેલો સૂરો અલહમદ છે, પછી સૂરે અનઆમ જે કુરાન શરીફનો 6ઠો સૂરો છે, તેની બાદ સૂરે કહફ જે 18મા નંબરમાં આવે છે, સૂરે ફાતિર જે 35મા નંબરનો સૂરો છે, અને એની અગાઉનો સૂરો છે 34મા નંબરનો, તે સૂરે સબા. આ 5 સૂરાઓ છે કે જેની શરૂઆત અલહમદુલિલ્લાહ બધા વખાણ અલ્લાહ માટે છે એનાથી શરૂ થાય છે. હવે આજના કાર્યક્રમનો 5મો અને આખરી સવાલ છે. પહેલાના સવાલની જેમ જ આ બીજો સવાલ છે, થોડા ફેરફારની સાથે, કે કુરાને શરીફની અંદર 4 એવા સૂરાઓ ગોતી કાઢો, 4 સૂરાઓ બતાવો કે જેની શરૂઆત ઇન્નાથી ચલ્લુ થઈ છે. જેવી રીતે હમણાં અલહમદુલિલ્લાહની વાત આવી હતી, એ જ પ્રમાણે આ 4 સૂરાઓ બિસ્મિલ્લાહ રહમાન રહીમ પછી તરત જ ઇન્નાથી શરૂ થાય છે, એ ક્યા સૂરાઓ છે તે તમે બતાવશો?
હવે આજ વખત તમારા પ્યારા બચ્ચાઓને એક નહીં પણ બે જવાબ જરૂર મળ્યા હશે, એટલે તેમના જવાબો 50% સાચા છે. ચાર સુરાઓમાંથી બે સુરા તેઓને જરીર મળ્યા છે. નમાઝની અંદર આપણે અવારનવાર પઢીએ છીએ સૂરે અલ કદર, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ના અન્ઝલનાહુ ફી લૈલતિલ કદર, અને બીજો સૂરો પણ વારંવાર નમાઝની અંદર પઢીએ છીએ, અને તે છે સૂરે અલ કૌસર, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ના અઅતૈનકલ કૌસર, અને ત્રીજો સૂરો છે, ત્રીજો જવાબ તે સૂરે નૂહ છે, જે કુરાને શરીફની અંદર 71 નંબરનો સૂરો છે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ના અરસલના નૂહન ઇલા કૌમેહી, અને આખરી ચોથો સૂરો સૂરે અલ ફતહ છે, જે કુરાને શરીફનો 48માં નંબરનો સૂરો છે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ના ફતહના લક ફતહમ મુબીના. બસ હવે તમને વધુ તકલીફ ના આપતા આજના કાર્યક્રમને અહીં આપણે બરખાસ્ત કરશું, અને અગર જિંદગી રહી તો આપણે ફરી કાલે મળશું. તમે અમારા આજે ભાગીદાર બન્યા અને હંમેશા આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છો તે બદલ તમારો હાર્દિક આભાર, અને ઇન્શાલ્લાહ કાલે ફરી મળીએ ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.